ચાર વસ્તુ આ દુનિયામાં આ દેશની અંદર સમૂહમાં ચાલતી. નંબર એક ભોજન. બોલો ભાઈ, ભોજન કોના ઘરમાં સમૂહ છે? આખા દિવસમાં એક ટંક માટે ઘરના બધા સભ્યો એક જ ડાઇનિંગ ટેબલ પર બેસીને જમનારા, આંગળી ઊંચી કરો. ઓહો, આવું પણ છે મારે જોવા માટે. આખા દિવસમાં એક ટંક પણ નહીં. મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે ત્યારે ખાવાનું, મન ફાવે ત્યારે રવાના થઈ જવાનું. તમે ઘરમાં રહ્યો છો કે ઘણી વાર એમ લાગે છે કે ધર્મશાળામાં રહ્યો છો? એક સમય હતો અમારા માસમાં સવારમાં નવકાર શીવડવા જાય ને, એટલે એક મોટી તપેલી ચા અને મોટું તપેલું દૂધ હોય. આજે મારા ઓરવા જાય તો ચા કેટલી હોય? આપણને એમ થાય કે એના ભાગની રાખો, આપણે નહીં લેશું તો એ શું કરશે? અને તમને પણ હવે ચા બનાવતા આવડી ગયું છે ને? આવડી નથી ગયું, તમને શીખવાડી દીધું ચા નહીં. આ કોરોનાના લોકડાઉને તો આખી રસોઈ શીખવાડી શીખવાડી ગયો નથી શીખવાડી. 3 દિવસ એને પ્રોબ્લેમ હોય ત્યારે તમારી પાસે કરાવે છે. જો હવે એમાં દૂધ નાખો, હવે એમાં ભૂકી નાખો, હવે આમાં પાણી નાખો. અડધી રસોઈ તમે શીખી લીધી અને એનો પ્રોબ્લેમ એ થયો માઇનસ. તમે તમારી રીતે ખાઈ પીને રવાના. જેના અન્ન ભેળા, સાંભળજો બરાબર, લખવું તો લખવું, જૂની કહેવતો હવે ભૂલી ગયા છે. કોણ લાવ્યું છે? જરા ડાયરી ઊંચી કરવાની. ફોટો પાડવા પાછું બતાવજો મને, બે ચાર લાઈન લખી કે નથી લઈ. બોલો તો આખા દિવસના કામ લખી નાખશે. હું એ લખતો હતો આજે કોઈ કોઈ ફોન કરવાના છે, થોડા થોડી ઉઘરાણી બાકી છે. આજે સુરત ક્યારે છે? કોને આપી? કોને? દિવેશ કોણ છે? આકાશ. આકાશ તો બહુ ઊંચું છે. વેરી ગુડ. અનુમોદન કરો આ છોકરા ની. મેં કીધું પણ તમે બીજા દિવસે કર્યું કઈ નઈ. અને જુઓ, એક છોકરો ટાક દઈને એને પોતે પોતાની રીતે લાવીને આપી. કોઈ એને કીધું ખરું આટલી બધી હું કામ લાવ્યો? બહુ મસ્ત એને વાત કરી દીધી. અરે, એક વાક્ય લખશે ને જિંદગી ભરે ને યાદ રહેશે ને, એના જીવનમાં જો પરિવર્તન આવશે ને, તો મારી 500 એ 500 નોટપેડ વસૂલ છે. લખજો, વાંચજો, વોટ્સએપમાં આડા તેડા ફોટા મોકલો. એના કરતા તમારા ગ્રુપમાં આ લખેલા 4 પોઈન્ટ વોટ્સએપ કરજો. બોલો, વાંચશે. આ દેશમાં 4 ચીજ સમૂહમાં ચાલતી હતી. નંબર 1 ભોજન. ભોજન સમૂહમાં ગુજરાતી કહેવત છે, જેના અન્ન ભેળા એના મન ભેળા. આખા દિવસમાં ગમે તેટલી ખટપટ થઈ પણ શાંતપણે ડાઇનિંગ ટેબલ પર બધા જ્યારે ભેગા થઈ જાય ને જમવા માટે, ત્યારે બધી જ વાતો નીકળે એટલે એના ખુલાસા થાય. 1 8 વાગે જમે, 1 9 વાગે જમે, 1 10 વાગે જમે, 1 11 વાગે જમે. પોતાની રીતે આવવાનું, પોતાની રીતે ખાઈ લેવાનું. શું તમે ભેગા થાવ? ગુરુદેવ, પણ દિનચર્યા એવી હોય કે પુરુષ જે હોય બારગામથી મોડો આવે, તો ભેગા જમવા માટે બીજાના ચોવિયાર કે પણ જો હું સાંજના ભેગા જમું એમ ક્યાં કહું છું? પણ સવારે નોકરશીમાં ભેગા થવાય કે ના થવાય? સવારે તો જે છોકરું હોય 7:30 તો જતું રહ્યો સ્કૂલે. મારે તો સ્કૂલના ટાઈમ બદલવા મારે જવાનું છે. રવિવાર સિવાય શક્ય જ નથી. રવિવારે શક્ય નથી. કયા દિવસે રવિવારે તમારા દીકરા સવારના 8 વાગ્યા ઉઠે છે? બેડરૂમ ની અંદર પડ્યા રહ્યા હોય છે. એની માં પ્રવચન માં આવશે ને એને શું કહેશે ખબર? બેટા, તું સુઈ જા, પછી હું વ્યાખ્યાન સાંભળી ના આવું ને એટલે તને નાસ્તો કરાવું. કયો છો કે નથી કેતા? 9:30 10 વાગે ઘરે જશે ને મારા શિષ્ય ને હું કહું કે જરાક મારા માટે કઈ ચીજ લઈ આવો ઓરવા, અને જો 10 વાગે એના ઘરે જાય ઉભારો મારા સાહેબ, એક નહીં અંદર જશે એના ટેણિયાને ઉઠાડીને બહાર લાવશે, લે આ ચોર કોર્સી નું પચકા ને. પછી માં રાજી થશે કે મારા દીકરા આજે પોરસી. મને ખબર પડે તો હું એને કહું એને ઘેન નું ઇન્જેક્શન આપો, 4 વાગે હું ઓરવા આવીશ એને અવાટલું પચકાણ આપો. ચાલો ભોજન જેમ
સામૂહિક ભ્રમણ કરો. ભ્રમણ એટલે યાત્રા. બોલો, આખું પરિવાર યાત્રા કરવા જતું હોય આપણી ઊંચી કરો. મેને તો એસા સુના હૈ કે યાત્રા કી બાત છોડો, હિલ સ્ટેશન ઉપર પણ દીકરા દીકરીઓ અલગ જતા હોય, મા બાપ અલગ, તમારી સાથે અમને ભાવશે નહીં, તમે તમારી કંપની, અમે અમારી કંપની, રાઈટ? 10% આંગળી ઊંચી કરો એટલા માત્રથી હું રાજી ના થઈ જાઉં. 10% એનો મતલબ એ થયો ને, બાકીના 90% સંતાનો અલગ જાય છે, મા બાપો અલગ જાય, મા બાપના ગ્રુપ અલગ છે, સંતાનોના ગ્રુપ અલગ છે. બ્રાહ્મણ સાથે હતું, રવિવારે કદાચ ફરવા માટે પણ બહાર જાઓ, આખો પરિવાર સાથે કેમ ના રહો? જે મા બાપ પોતાના દીકરાને સામે ચડીને એના ફ્રેન્ડ સર્કલ સાથે ફરવાની રજા આપે છે, એ મા બાપ પોતાના સંતાનને બગડવાની છૂટ આપે છે. પૂછો તો ખરા, તમારો દીકરો ક્યાં ગયો હતો, કેટલા ની સાથે ગયો હતો, કેટલા વાગે ગયો હતો, કેટલા વાગ્યા હતો, પૂછ નહીં. તમે પહેલેથી જ આવા સંસ્કાર જો પાડી દીધા હોત કે આપણે બધાએ બધે સાથે રહેવાનું, તાકાત નથી તમારો દીકરો તમારા તમને છોડીને એના ફ્રેન્ડ સર્કલની સાથે ફરવા જાય, ભોજન સાથે, ભ્રમણ સાથે. નંબર 3, ભાષણ, સામૂહિક ભાષણ. ભાષણનો મતલબ એકબીજાને લેક્ચર આપવાના નહીં. ભાષણ એટલે સુતા પહેલા 15 મિનિટ આખું ઘર સાથે બેસે,